અંગે તંત્ર સજ્જ થયું છે. એસવીપી હોસ્પિટલમાં 200 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં 175 દર્દીઓ સારવાર હેઠળ છે. એસવીપીમાં આઈસીયુ બેડ લગભગ ફૂલ થઈ ગયા છે. બંધ કરાયેલા વોર્ડ ફરી શરૂ કરવાની ફરજ પડી છે. એસવીપી ગ્રાઉન્ડ ફ્લોરમાં શંકાસ્પદ દર્દીઓ છે. બીજા 5મા અને 11મા માળે કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ અગાઉ 5મો માળ કોરોના વોર્ડ તરીકે બંધ કરવામાં આવ્યો હતો, તો ફરી દર્દીઓ વધતા તે વોર્ડને શરૂ કરવામાં આવ્યો છે. સિવિલમાં પણ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એસવીપી અને સિવિલમાં રોજના 50 દર્દીઓ દાખલ થાય છે. લક્ષણો ન હોય તેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉન નહીં લાગુ કરવામાં આવે, સીએમ રૂપાણીએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ડરવાની જરૂર નથી, તકેદારી રાખો. અત્યારે હાલ માસ્ક અને રસી એ જ બે ઇલાજ આપણી પાસે છે. કેસ કરતાં 5 ગણા બેડનો આદેશ કરી દેવામાં આવ્યો છે. બહારથી આવનારાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારે તમામે તમામ જે જાહેર કાર્યક્રમો હતા તે પણ બંધ કરી દીધા છે. માનું છું કે જરા પણ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતીની આવશ્યકતા છે, આપણે રાખવાની છે. આપણે સ્ક્રીનિંગ પાક્કું કરીએ છીએ. ગુજરાત બહારથી આવનારા લોકો એ બધાનું સ્ક્રીનિંગ આપણે કરીએ છીએ અને બહારથી આખા દેશભરમાંથી લોકોની અવન જવન ચાલુ છે ત્યારે આપણે એની